આ જામનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે જામનગર ધ્રોલ તાલુકાનું નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે, તો જેને લઈને માલધારી સમાજમાં શોકની લાગણી છવાઈ છે. તો આપની ફરી વખત જણાવી દઈએ કે જામનગર ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચુક્યા છે જામનગર થી. હોલસેલ ખંડે રાજુ હર્ષદ, જણાવશો કે ધ્રોલ તાલુકાના જે નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે, શું છે સમગ્ર માહિતી? જી રેના, ચોક્કસ થી વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામે એક ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે. ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોત થયા હોય તેવું સામે આવ્યું છે. આપ જેડેસ ટીવીની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામના માલધારીના ઘેટાને રાત્રે કોઈ જનાવર ફાડી ખાધા હોય, જેના કારણે 35 જેટલા ઘેટાના મોત નીપજ્યા હોવાથી સમગ્ર સમાજમાં હરેરાતી મચી ગઈ છે અને ઘેટાના મોત થવાથી માલધારી સમાજમાં શોકની લાગણી અનુભવાઈ રહી છે. જી જી, આપણે એ પણ પૂછવા માંગીએ કે અવારનવાર આવી ઘટનાઓ પણ સામે આવતી રહેતી હોય છે કે જનાવર દ્વારા જે બીજા જાનવરનો જે ભોગ લેવામાં આવતો હોય છે ત્યારે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે, અને ગામમાં પણ જોવા જઈએ તો ગામમાં પણ આવા ભયજનક જે જાનવર હોય છે ઘૂસી આવતા હોય છે તેને લઈને? જે ચોક્કસથી રહેના વાત કરવામાં આવે તો અવારનવાર આવા પગલા આવી ઘટના સામે આવતી હોય છે, જેનાથી લઈને તંત્ર દ્વારા વન વિભાગના કોઈ પ્રાણીઓ ગામમાં ઘૂસી નથી ગયા તેના માટેના શોધખોળના પ્રયાસો કરવામાં આવતા હોય છે, અને આવા બનાવને કારણે ગામમાં પણ ભયનો માહોલ પેદા થતો હોય છે. જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે જામનગર ધ્રોલ તાલુકાના નથુવાડલા ગામે 35 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે, તો નથુવાડલા ગામમાં માલધારીના ઘેટાને રાત્રે કોઈ જાનવરે પાડી ખાધા છે. અંદાજે 35 જેટલા ઘેટાના મોત નિપજ્યા છે ત્યારે અરેરાટી ફેલાઈ ગઈ છે. તો ઘેટાના મોત નિપજતા માલધારી સમાજમાં શોકની લાગણી છવાઈ છે. સ્વાહો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.